વલસાડ અને નવસારી જિલ્લાના 130 જમીન વિહોણ આદિવાસીઓને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવે તેવી માંગણી સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા આદિવાસી સેનાએ રેલી કાઢ્યા બાદ કલેક્ટર કચેરીએ જઈ વલસાડ તાલુકાના વસિયત, સેગવી, મગોદ અને નંદકવાડા તથા ગાદરિયા, રોણવેલ, જુજવા સહિતના ગામોના જમીન વિહોણ આદિવાસીઓને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર આરસી ખરસાણેને સુપ્રત કર્યું હતું. કેટલા સમયથી તમે માંગણી કરો? આજે એક્ચ્યુઅલી પહેલી વાર અમે આવેદન પત્ર આપીએ છીએ. પૂરા ફોર્મ્સ ભરીને વ્યવસ્થિત રીતે આખું ડોક્યુમેન્ટ જોડાવીએ છીએ. અને કેટલી અરજીઓ છે? આમાં નિયરલી 150 અરજી છે. 150. એક તરફ સરકાર બુલેટ ટ્રેન લઈને ખેડૂતોની જમીન લઈ રહી છે, આપનું શું કહેવું છે? જે મુદ્દા પર હું આવ્યો છે તે મુદ્દા પર જ ચર્ચા કરીશ, કારણ કે અમારે આ ગરીબ આદિવાસીની જમીન, જે જમીન વિહોણા છે કે જે લોકોને રહે છે ખરા પણ જમીન નથી, એના માટે આવ્યા છે. એટલે એની માંગણી માટે જમાયા.